ઘર સંસારમાં ડખા દરેકને થતા હોય છે પરંતુ જ્યારે આ ડખામાં જીદ ભળે છે ત્યારે સંસારનું પતન થાય છે આ ઘટના ડીસાના રાણપુર ગામની છે અહીં એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને તેનું જે પરિણામ આવ્યું છે તેની આ કહાની છે રાણપુર ગામની ઘટના પરિણીતાની હત્યા ગળે ટૂંપો આપી મર્ડર કર્યું આ ઘટના એક ગામડાની છે ફોટોમાં જોવા મળતા મહિલાનું મર્ડર થયું છે આ મહિલાનો સંસાર હતો નાના એવા ગામમાં ખેતીવાડી હતી પરંતુ ગઈકાલે અચાનક શું થયું હોય તે ભગવાન જાણે તેના ઘરમાં પરિણીતાની હત્યા કરવામાં આવી હતી નામ વિજલબા દરબાર રહેવાસી રાણપુર ગામ આજની આ ઘટના વિજલબાની છે ગઈકાલે વિજલબાની હત્યા થતા નાના રાણપુર ગામમાં ચાર મચી ગઈ હતી હત્યાનો ભેદ ઉકેલાયો પતિ નીકળ્યો ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છેલ્લા કેટલાય સમયથી હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે વધુ એક હત્યાની ઘટના ડીસા તાલુકાના રાણપુર ગામે નોંધાઈ છે પહેલા આપણે હત્યારા પતિને જાણી લઈએ નામ કાકોશી દરબાર રહેવાસી રાણપુર ગામ પોલીસ જાપતામાં જુવા મરતા આ કાકોશીની ઘટના છે આ માણસે તેની જ પત્નીની હત્યા કરી નાખી છે વિજલબા અને કાકોશીના સંસારમાં માથાકૂટ ચાલતી હતી બંને એકબીજાના સંસારથી સુખી ન હતા એક દિવસ પહેલા કાકોશી અને તેની પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી ગુસ્સામાં આવી પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી જ્યાં સુધી વિજલબાનો શ્વાસ બંધ ન થયો ત્યાં સુધી ગળે ટૂંપો આપ્યો હતો શા માટે મોતને ઘાટ ઉતારી કર્યું એક પતિ બન્યો ઘાતકી રાણપુર ગામે રહેતા કાકુશી દરબાર નામના શખ્સ દ્વારા તેની જ પત્ની વિજલબાની ક્રૂર હત્યા કરવામાં આવી હત્યા પાછળના કારણની વાત કરીએ તો કાકુશી દરબારની પૈતૃક જમીન તેમના ગામમાં હતી જેનું ખેડાણ તેના ભાઈઓ કરતા હતા પત્ની વિજલબા વારંવાર તેમણે પોતાનો ભાગ લેવા તેમજ ત્યાં જઈ ખેતી કરવા માટે દબાણ ઊભું કરતી હતી અને અને આ જ કારણથી પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા આખરે વારંવાર થતો ઝઘડો ઉગ્ર બન્યો અને પતિએ કંટાળી પત્નીની હત્યા કરી નાખી હત્યાનું મુખ્ય કારણ ઘરકંકાસ તથા જમીન માટેની જે તકરાર હતી તે બાબતે ઘરકંકાસ થતો

સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આરોપીને પત્નીની એક વાત ગમતી ન હતી તેના ભાગની જમીન પર ખેતી કરવાનું કહેતી હતી જ્યારે આ જમીન પર આરોપીના ભાઈ ખેતી કરતા હતા બસ આ એક વાતને કારણે પતિએ ન કરવાનું કરી નાખ્યું છે અને પતિને હવે જેલ જવાની નોબત આવી છે પરેશ પઢિયાર વીટીવી ન્યૂઝ ડીસા રાણપુર